જામનગરના પૂર્વ સાંસદ રહી ચૂકેલા ચંદ્રેશ પટેલ અને તેમના બંને પુત્ર પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે. આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ તેમની પુત્રવધુએ જ લગાવ્યો છે. આ અંગે પુત્રવધુએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ નોંધાવી છે. તો હત્યાના કાવતરાની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. શું છે મામલો જોઈએ આ રિપોર્ટમાં. સસરાનું ષડયંત્ર, પુત્રવધુએ કર્યા ગંભીર આક્ષેપો, હત્યા માટે કાવતરું રચ્યાનો આક્ષેપ. જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ અને 5 વખત સાંસદ રહી ચૂકેલા ચંદ્રેશ પટેલના મોટા પુત્રની પત્નીએ સસરા પર હત્યા માટે કાવતરું રચવાનો આક્ષેપ કર્યો. જોકે આ મામલે પુત્રવધુ દિવ્યાએ પોલીસમાં અરજી પણ આપી છે. મારા સસરા, મારા હસબન્ડ હિતેશભાઈ પટેલ તથા મારા દિયરા વિપુલભાઈ પટેલ તથા મારા સસરાના પિયે છે મુકુંદભાઈ સભાયા, એ ચારેય થઈ અને 24 તારીખે મારું મર્ડર પ્લાન કર્યું. એની સીડી મારી પાસે 24 છના આવી ગઈ. શું છે મામલો? ચંદ્રેશ પટેલના મોટા પુત્ર હિતેશે વર્ષ 2002માં દિવ્યા સાથે 3 વર્ષના પ્રેમ સંબંધને સંસારનું રૂપ આપ્યું અને આ મુદ્દે પિતા સાથે મનદુખ થતા ભાગીને પોરબંદરમાં જઈને લગ્ન કર્યા. 6 વર્ષ બાદ એક પુત્રનો જન્મ થયો. જોકે ત્યારબાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલતા હતા અને બાદમાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પણ તે પૂર્વે સાંસદ ચંદ્રેશ પટેલ અને તેમના પિયે મુકુંદ સભાયા અને હિતેશ વચ્ચે થયેલી વાતચીતનો એક કથિત ઓડિયો વાયરલ થતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો. જોકે વીટીવી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. શું છે વાયરલ ઓડિયોમાં? પતિ પત્ની વચ્ચે વિખવાદ થતા ચંદ્રેશ પટેલે તેમના પુત્ર હિતેશને દિવ્યાને રસ્તામાંથી ક્યાં કેવી રીતે હટાવી તે અંગે જણાવવામાં આવ્યું છે, જેનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જમ્મુથી શ્રીનગર બાય રોડ જાવ ને, રસ્તામાં અમુક જગ્યાએ ઉભો રહી જવાય પેશાબ પાણી માટે. નજારો બહુ સારો છે. બીજું એક માણા એ મોકલી દઉં ફેરો. તારાથી ધક્કો શું લાગે? તમને ધૂમ ધક્કો મારવા જાય નજર પડે તને માર દે ધક્કો. એ તો ભેગો એક માણા ધાકો જ પડે તો જ થાય. હું જ કઉ છું આ કર્યા પછી ઓલું નહી થાય. અને ઘેર ની દવા ખવડાવી દેવાય, ખાવામાં સોડા પીવે, થમ્સઅપ પીવે. અરે કાયમ નીંદર ની દવા લે, કાયમ નીંદર હુવે, કાયમ નીકળી દીધા પછી એમાં 4 ભેરી વધારે નાખી દેવાય, પૂરી થઈ જાય. ઈ તો એ છે, એની સાઈડ ઇફેક્ટ ની દઈ દીયો ને એટલે ઈ કે એમનામ એ પૂરું થઈ જાય. એ બસ ઈ તો તે કાઈ કર્યો નથી. શું છે આક્ષેપ? ચંદ્રેશ પટેલની પુત્રવધુ દિવ્યાએ આક્ષેપ કરતા કહ્યું કે તેના સસરાએ જ તેની હત્યાનો પ્લાન રચ્યો છે, જેને લઈને એસપી અને ડીવાયએસપી એ અરજી કરી હતી પરંતુ પોલીસે તપાસ નથી કરી. દિવ્યાએ વધુમાં આરોપ લગાવ્યો કે તેનો પતિ ચારિત્રહીન અને નશો કરે છે અને તેના સાસરિયા તેની હત્યા કરાવી શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી. એસપી સાહેબ ને અરજી કરી છે, અરજી એસપી સાહેબ ને ડીવાયએસપી સાહેબ ને બધાને હું મારી અરજી આપી આવી છું કે જો ગમે ત્યારે ભવિષ્યમાં પણ મારી ઉપર નાનો કે મોટો કોઈ હુમલો થાય કે મારું અકસ્માત થાય કે ગમે તે રીતના હું મરી જાઉં તો એની પાછળના આ 4 લોકો જ જવાબદાર રહેશે. બીજી તરફ ચંદ્રેશ પટેલે આક્ષેપોને ફગાવી દીધા. ઓડિયોમાં છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ચંદ્રેશ પટેલે કર્યો છે. સાથે જણાવ્યું કે પત્ની પર ત્રાસ ગુજારવાની વાત દૂર રહી પુત્રવધુએ તેમના પુત્ર પર ત્રાસ ગુજાર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. મારા પુત્ર ને હિતેશ ને માર મારવામાં આવ્યો છે. અવારનવાર તો માર મારતા જ, અવારનવાર એને રાત્રે પણ અવાજો કરીને કીધું છે. આજુબાજુના પડોશીઓને આવેદન પત્ર આપનાર ને પૂછજો, એના નિવેદન લેજો તો સાચું જાણવા મળશે કે ત્રાસ કોનો છે, કોણ મારે છે અને કોણ મારી નાખવાની વાત કરે છે. ઓડિયોની આવી વાત છે પણ એમાં કોઈ તથ્ય નથી. એક તો આ વાત ઓથેન્ટિક પણ નથી, બીજું કે એમાં કરેક્શન પણ થઈ શકે છે, અવાજ પણ બદલી શકાય છે, ડિલીટ પણ થઈ શકે છે, એડિટ પણ થઈ શકે છે. એટલે આ પ્રકારે એની પાછળ એક ભેજાબાજ વ્યક્તિ કોઈ હોય એવું મારું ચોક્કસ માનવું છે. અમારી રાજકીય પ્રતિષ્ઠા અને હાનિ પહોંચે, સામાજિક રીતે અમે નીચા દેખાય એ પ્રકારના પ્રયત્ન આણે કર્યા છે.
પતિના અત્યાચાર અને હત્યાના કાવતરાનો ભોગ બનેલી પુત્રવધુએ અંતે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા. જોકે તેમના આક્ષેપોમાં કેટલો દમ છે તે તો તપાસ બાદ જ સામે આવશે. પરંતુ દિવ્યાએ પોલીસ યોગ્ય તપાસ ન કરે તો મહિલા આયોગનો સંપર્ક કરવાની તૈયારી પણ દર્શાવી છે. ક્રિમિનલ માટે નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર.